ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તેમની ગુપ્તતા જાળવી શકે છે, પરંતુ દ્રષ્ટિહીન લોકોને મત આપતી વખતે તેમને બીજાનો સહારો લેવો પડતો હોય છે અને તેમની ગુપ્તતા જળવાતી નથી, પરંતુ આ દ્રષ્ટિહીન મતદારોનો મત હવે ગુપ્ત રહેશે, કેમ કે ગુજરાતમાં હવે તેમના માટે બ્રેઇલ લિપિમાં લખેલા બેલેટ પેપર તૈયાર થશે, ઉપરાંત તમામ ઈવીએમમાં ઉમેદવારોના નામ સામે બ્રેઇલ નંબર લખવાનો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. દરેક બૂથ ઉપર આ એક એક બ્રેલમાં મતપત્રક મોકલવામાં આવશે અને કોઈ પણ અંધ વ્યક્તિ આવે તો એને પૂછે કે ભાઈ તમારે બ્રેલ મતપત્રક ઉમેદવારની યાદીની જરૂર છે, અથવા તો અંધ વ્યક્તિ માગે ત્યારે એમને આ બ્રેલ મતપત્રક આખું આપવામાં આવશે. એ વાંચીને પોતે નક્કી કરશે કે મારે કયા ઉમેદવારને મત આપવો. એક અંદાજ મુજબ ગુજરાતમાં 5 લાખ જેટલા પ્રજ્ઞાચક્ષુ નાગરિકો મતદાન કરવાનો અધિકાર ધરાવે છે, ત્યારે હવે બ્રેલ લિપિમાં જ મતદાન આપશે, ત્યારે આ મતદારોમાં પણ પોતાના નેતાને ચૂંટવાનો ઉત્સાહ વધ્યો છે. આ બ્રેલ મતપત્રથી પહેલા તો અમે સ્વતંત્ર બન્યા છીએ. બીજું કે જે ખાનગી વોટિંગ કે તો એ અમારાથી શક્ય ન બનતું, કારણ કે બેલેટ પેપર માણસ વાંચી આપે, પછી સ્વીચ બતાવે કે ભાઈ આ કોંગ્રેસ માટે, આ પંજાબ માટે, કે આ કમળ માટે, એ અમારે બીજા પર ડિપેન્ડ. એટલે એમને ખ્યાલ આવી જાય કે અમે કોને મત આપીએ છીએ, એટલે અમારા જે ગુપ્ત મતદાન કહેવાય એ રહી શકતું નહોતું. સૌપ્રથમ પહેલાં તો જે બ્રેઇલ લિપિ મતદાન આવ્યું છે એના દ્વારા અમને એ ફાયદો થશે કે કયો વ્યક્તિ કઈ જગ્યાએ ઊભો છે અને આપણે કોને મત આપવો એ મત આપણો ગુપ્ત રહેશે. અને બીજું એક જે આપણે પહેલા આપણે હેલ્પની જરૂર પડતી હતી, હવે હેલ્પની જરૂર પડતી નથી. રાજ્યમાં પ્રથમ વખત આ પ્રયોગ થઈ રહ્યો છે. અંધજન મંડળના સહયોગથી ચૂંટણી પ્રક્રિયા માટે 50,000 બેલેટ પેપર છાપવામાં આવશે, ત્યારે આ વખતે લોકસભા ચૂંટણીમાં 5 લાખ પ્રજ્ઞાચક્ષુ મતદારોના મત પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે ધીમન જીનકર, VTV અમદાવાદ.